જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઉમરાનું પૂજન કેવી રીતે કરવું તેનું મહત્ત્વ અને ઉમરાની પૂજા શા માટે કરવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વાસ્તુની દૃષ્ટિએ જોતા ઘરનો ઉમરો ઘણો જ મહત્ત્વનો છે ઘરનો ઉમરો એ ઘરની પ્રતિષ્ઠતા વૈભવ અને લક્ષ્મણ રેખાનું પ્રતિક છે પહેલાના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉમરાનું પૂજન કરતી હતી આ પ્રથા બહુ ઓછા અંશે આજે સચવાઈ રહી છે પરંતુ ઘરની આધુનિક ડિઝાઇનમાં આજે ઉમરાની બાદબાકી થઈ ગયેલી જોવા મળે છે મિત્રો યાદ રાખજો કે ઉમરો તમારા ભાગ્યોદય સાથે ગઢપણે જોડાયેલો છે અને આ ઉમરા સંબંધિત કેટલા નિયમોનું પાલન કરીને જ તમારા દુર્ભાગ્યને ઘરમાં પ્રવેશતા અટકાવી શકો છો મિત્રો કહે છે કે ઘરમાં ઉમરા સંબંધી આ નિયમોનું પાલન થાય છે ત્યાં ખુશીઓ હંમેશા જ અકબંધ રહે છે ઉમરા પર ક્યારેય પણ કોઈએ પગ સ્પર્શ ના કરવો જોઈએ એટલે કે ઘરના ઉમરા ઉપર પગ રાખીને ઘરમાં ક્યારેય પ્રવેશ ના કરવો જોઈએ મહેમાનોનું સ્વાગત કરો અથવા તેમની વિદાય કરો તો પણ તે સમયે ઉમરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર મહેમાનોનું સ્વાગત ઉમરાની અંદરથી કરવું જોઈએ તથા વિદાય બહાર ઊભા રહીને કરવી જોઈએ મિત્રો ઉપર ભોજન ક્યારેય ના કરવું જોઈએ ઉમરા ઉપર ક્યારેય બેસવું પણ ના જોઈએ જો તમે આવું કરો છો તો નિશ્ચિત રૂપથી તમે ગરીબીને આમંત્રણ આપો છો ઉમરાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ યાદ રાખો કે ઉમરા પર બિલકુલ પણ ગંદકી ના કરવી જોઈએ શક્ય હોય તો ઉમરાની નિત્ય પૂજા કરો પરંતુ નિત્ય પૂજન પર સાક્ષાત માતા લક્ષ્મીની અને નવગ્રહોની પૂજા સમાન ગણાય છે એટલે રોજ ઘરના ઉમરાને ધોવો જોઈએ અને પૂજા કરવી જોઈએ તેને સ્વચ્છ રાખવો જોઈએ ઉમરાને લક્ષ્મણની લક્ષ્મણ રેખા સાથે સરખાવ્યો છે જેવી રીતે સીતાજીને પણ લક્ષ્મણજીએ ચેતવણી આપી હતી તેવી જ રીતે ઘરમાં રહેલો ઉંમરો એ આજની સ્ત્રીને ચેતવણી આપે છે કે જો કોઈ અનિષ્ટ માણસનો અવાજ આવે તો જવાબ ઉંબરની અંદર રહીને આપવો જોઈએ તે બોલાવે તો પણ બહાર ન જવું જોઈએ મિત્રો ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ દૃષ્ટિથી ઉમરો બચાવે છે તેથી જ દરરોજ સવારે ઉઠીને ઉમરાને સાથીઓ અને કંકુ ચોખાથી પૂજા કરવી જોઈએ સાચે જ ઉમરો ઘરનો મૂંગો ચોકીદાર છે ઘરની આબરૂ અને વૈભવનો લક્ષણહાર ઉમરો છે મિત્રો હવે જાણીએ ઉમરાની પૂજા કેવી રીતે કરીએ સૌ પ્રથમ ઘરમાં ભગવાનની પૂજા થયા પછી ઉમરાની પૂજા કરવી જોઈએ ઉમરાની પૂજા કરવા બેસો ત્યારે તમારું મોં હંમેશા ઘર તરફ હોવું જોઈએ એટલે કે ઉમરાની પૂજા કરવા ઉમરાની બહાર બેસવું ઉમરાની પૂજા કરતા પહેલાં થોડું પાણી લઈને ઉમરો ધોઈ લેવો કંકુ અને હળદર એ ખૂબ જ શુભ માંગલિક વસ્તુ છે જેનું ઉમરાની પૂજામાં ખાસ મહત્વ રહેલું છે ઉમરા ઉપર હળદર અને કંકુનો સાથીયો બનાવવો જોઈએ ત્રિશૂળ બનાવવું જોઈએ પાંચ તિલક કરી તેના પર ચોખા અને ફૂલ મૂકવા જોઈએ સ્વસ્તિક હંમેશા દરવાજાની બંને બાજુએ બનાવવું જોઈએ ઘરનો ઉમરો આપણને અનિષ્ટ તત્વોથી બચાવે છે સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાને પ્રાર્થના કરતી કે મારા ઉમરે સજ્જન માણસ દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસન્ન ચિતે પ્રવેશ કરે તેવી પ્રાર્થના કરતી ઘરના ઉમરા હતા ત્યારે નીતિ રીતિ સારું કામ સેવા વગેરે ગુણોથી ભરપૂર રહેતો લગ્ન કરીને આવતી નવી વહુ ઉમરે જ કળશ ચોખાનો કુંભ ઢોળતો મૂકવાની પ્રથા આજે પણ છે નવા ઘરનો ગૃહ પ્રવેશ કુંભ મૂકવાને ઉમરે બારણે આસો પલવના તોરણ ટીંગાડીને ઘરની શોભા વધારવાની પણ પ્રથા આજે પણ છે તો મિત્રો આપણા ઘરનો ઉમરો આપણને ગુસ્સો નેગેટિવિટી ઈર્ષા રાગ દ્વેષ જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે સુખી જીવનની ચાવી આપે છે તેથી આપણે ઉમરાનું નિયમિત રીતે પૂજન કરવું જોઈએ અને સ્વચ્છ રાખવો જોઈએ મિત્રો તમને ઉમરાની પૂજા કેવી રીતે કરવી ઉમરાની પૂજા શા માટે કરવામાં આવે છે તેની જાણકારી તમને અવશ્ય ગમી હશે તો મિત્રો આવી જ જાણકારી માટે મારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટમાં જય લક્ષ્મી લખી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ